ઝીરો ફાઉન્ડેશન દ્વારા હૃદય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. મમ્મીની જાણીતી હોસ્પિટલના ડોક્ટર કેતન શાહ, ડોક્ટર જગદીશ ખંડેપારકર સેવા આપી હતી. બહોળી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. સેવાકીય કાર્યમાં ઝીરો ફાઉન્ડેશન અગ્રેસર રહ્યા છે. ભચાઉના ઝીરો ફાઉન્ડેશન આયોજિત હૃદયરોગ નિવારણ નિદાન કેમ્પ કચ્છ વાગડના ભચાઉ ખાતે લતાબાપા સાર્વજનિક હોસ્પિટલ મધ્ય આજરોજ યોજવામાં આવ્યો હતો. હૃદયરોગના નિવારણ કેમ્પમાં ભચાઉ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પના પ્રારંભે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને વિધિવત રીતે ખુલ્લો પણ મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મુર્મુની જાણીતી KEM હોસ્પિટલના પ્રતિષ્ઠિત ડોક્ટર હેતન શાહ તથા તેમની ટીમ અને જાણીતા હૃદય શસ્ત્રક્રિયાના સર્જન ડોક્ટર જગદીશ ખંડેપારકર નિસ્વાર્થ ભાવે આજે આ કેમ્પમાં સેવા આપી હતી. જે સેવા વાસ્તવમાં ખરેખર ઉડીને આંખે વળગી તેવી હતી. અને KEM હોસ્પિટલના હૃદયરોગના નિષ્ણાંત ડોક્ટર હેતન શાહ છેલ્લા 17 વર્ષથી કચ્છમાં આ પ્રકારની સેવા આપી અને સેવાનો એક અનેરો યજ્ઞ નિભાવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે ભચાઉ ખાતે યોજવામાં આવેલ આ ઐતિહાસિક ઝીરો ફાઉન્ડેશન આયોજિત કેમ્પમાં નમૂનેદાર સેવા તેમણે આપી હતી. કેમ્પ લતાબાપા સાર્વજનિક હોસ્પિટલ માંડવી ભાસ સ્વામિનારાયણ મંદિર સામે ભચાઉ ખાતે આજે યોજવામાં આવ્યો હતો. કેમ્પનો સમય 9:15 વાગે શરૂ કરવામાં આવ્યો હતો અને બપોરે 3 કલાકે કેમ્પ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ભચાઉ સહિત આજુબાજુના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે તપાસી સારવાર આપી અને જરૂર જણાતા દર્દીઓને પ્રાથમિક માટે દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું. અત્રે યાદ આપવું જરૂરી છે કે વાગડ પંથકમાં જાણીતી ઝીરો ફાઉન્ડેશન દ્વારા ઔદ્યોગિક કામગીરીની સાથોસાથ આ વિસ્તારમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં પણ તેનું વિશેષ યોગદાન રહેવા પામ્યું છે, જે સમગ્ર ઘટના આજે પ્રશંસનીય જોવા મળી હતી. નમસ્કાર. આજ જો ઝીરો ફાઉન્ડેશન દ્વારા ભારતીબેનની ઓર્ગેનાઇઝ કરી અમારા 4th કેમ્પ હૈ હૃદય રોગ શિબિર બોલતે જિસમે હમ હાર્ટ એટેક ઓર હાર્ટ એટેક નહીં આને જો મરીઝી રખના હૈ સ્ક્રીનિંગ કે બરાબર હૈ ઉસમે જો હમ અર્લી ડિટેક્શન પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તો હમ લોગ પેશન્ટ્સ કો બ્લડ પ્રેશર હૈ ઇનકી ખુદ કી જાંચ ECG એન્ડ કાર્ડિયક કન્સલ્ટેશન ઓર ઉસકે હિસાબ સે ઉસમે સે જો પોઝિટિવ કેસીસ નિકલેંગે ઉસકો હમ ઇન્સ્ટિટ્યૂટ મે યહાં ગવર્નમેન્ટ કી અભી મોદી સરકાર ને લાગુ કી આયુષ્માન ભારત બટ યહાં કે પેશન્ટ કો વો યોજના કે બારે મે માલુમાત નહીં ઓર વો લોગ પ્રાઇવેટ મે અનનેસેસરી જ્યાદા પૈસા દે કે અપના કામ કરાતે તો વો એક યોજના કા લાભ લે ઓર જલ્દ સે જલ્દ ઉનકો વો યોજના કે તરી કમ પૈસે મે યા ફ્રી ઇલાજ હો ઓર ઉનકા અર્લી ડિટેક્શન હો વોહી એક હમારા હેતુ. હમ KEM હોસ્પિટલ સે આતે મેં KEM હોસ્પિટલ મેં પ્રોફેસર હું. મેરે સાથ ડોક્ટર માલવ હૈ વો ભી KEM હોસ્પિટલ મેં કાર્ય કરી કાર્ડિયોલોજિસ્ટ હૈ. હમ લોગ બોમ્બે મેં રહેકે યુનિવર્સિટી હોસ્પિટલ મેં હમારા ડેઇલી 40 સાલ કે નીચે કે કાફી હાર્ટ એટેક કે મરીઝ દેખતે જો ફોરેન કન્ટ્રી મેં ઉમર કે બાદ યે તકલીફ હોતા હૈ હમારે ઇન્ડિયા મેં કમ આયુ વાલે લોગો કો યે તકલીફ જ્યાદા હોતા હૈ. उसका कारण आज की आधुनिक जीवन शैली और 90% अभी आज का युवा धन है वो स्मोकिंग टोबैको जैसी एडिक्शन का शिकारी है और उसकी वजह से उनको हार्ट जैसी बड़ी बीमारी का सामना करना पड़ता है और वो बीमारी से उनकी जिंदगी उनका परिवार और देश को जो नुकसान होता है वो हम बचाने की कोशिश करते हैं. हम तो ઝીરો ફાઉન્ડેશન છેલ્લા 12 વર્ષથી તો કાર્યરત છે. 12 વર્ષથી એમાં પહેલાં આપણે પોતે ફાઉન્ડેશન અંતર્ગત હોસ્પિટલમાં જતી હતી KEMમાં સાયનમાં મુંબઈ રહેવાનું મારે અને ત્યાં એવા એવા ગરીબ પેશન્ટો આવતા કે KEM હોસ્પિટલ છે કે જ્યાં રોજના 20,000 પેશન્ટ આવે છે આખા જે ભારતભરમાં છે એટલે એમને જ્યારે કંઈ તકલીફ હોય અને એમનું આપણે ડૉક્ટરો સાથે વાત કરીને એમનું કામ કરાવી દઈએ એવી રીતના અમે ડૉક્ટરોના પરિચયમાં આવી પછી આપણે હું મારું અહીંયા આવવાનું થતું ભચાઉમાં આવવાનું થતું ઘણું કારણ કે આપણું અહીંયા ઝીરો ફાઉન્ડેશન સંચાલિત આપણી સ્કૂલ છે CBSE ઝીરો ગ્લોબલ એકેડેમી એ ચાલે છે જેનું મેનેજમેન્ટ હું સંભાળતી અને હમણાં પણ સંભાળું છું અને અહીંયાના લદાવાપા હોસ્પિટલ લદાવાપા હુનરશાળા એ આપણી બહેનો માટે કાર્યરત છે આ બધી વસ્તુ હું સંભાળતી તો ત્યારે મને થયું કે આપણે અહીંયા કચ્છના પણ ઘણા પેશન્ટો એવા છે ત્યારે મારી પાસે ઘણા આવતા અને આપણે ઘણાને ત્યાં KEM હોસ્પિટલમાં સાયન હોસ્પિટલમાં કરાવી દીધું. ઘણા એવા ઇમરજન્સી કેસ પણ આવ્યા કે એમનું અહીંયા કંઈ થઈ શકે એમનું એનું પણ આપણે ત્યાં કરાવ્યું અને આજે એ પણ
પોતાના પરિવારમાં હસી ખેલીને રહી રહ્યા છે. એટલે આ એક જાતનો સંતોષ હતો કે, અને અમારા જે મેનેજિંગ ટ્રસ્ટી છે નેરસિંહભાઈ, એમને પર સેવાનું પરોપકારનું કામ એમણે બહુ કર્યું, પહેલેથી કરી રહ્યા છે. આજે પણ એ એટલા જ ખુશ થાય કે ચાલો આપણે કેમ્પ રાખીએ. અને આવી કેમ્પો છેલ્લા 10 વર્ષથી આપણે ભચાઉમાં હાર્ટ કેમ્પ તો યોજી જ રહ્યા છીએ. પહેલાં ડૉક્ટર પ્રસન્નાની એમની ટીમ આવતી, અને ત્યારે ડૉક્ટર હેતન જે આજે આવેલા છે એ પહેલાં સાયનમાં હતા, પછી એમની સાથે પણ વાત થઈ, પછી KEMમાં એ જોડાયા. ત્યાર બાદ એમણે કીધું કે ના, આપણે હવે આ ચાલુ રાખીએ, કારણ કે ડૉક્ટર પ્રસન્નાનું પણ બહુ નાની વયમાં જ અવસાન થઈ ગયું, એટલે આપણે ત્યારે બંધ કરી દીધી વચ્ચે 2-3 વર્ષ. પછી એમણે કીધું ના ના, આપણે ચાલુ રાખીએ. અને આમાં મને બહુ આનંદ થયો કે ચલો આપણે આ વસ્તુ બંધ નથી થઈ. કચ્છ જેવા રાજ્યમાં આમ જોવા જઈએ આપણે તો પાણીમાં જે ક્ષાર બહુ આવે છે એને હિસાબે કિડનીના પ્રોબ્લેમ્સ ઘણા છે અને વાલના પ્રોબ્લેમ્સ ઘણા છે. પણ હવે હમણાં જોઉં છું તો આમાં નળી બંધ થવાના કારણે હાર્ટ એટેકના પ્રોબ્લેમ પણ એટલા વધી ગયા છે. અને એના માટેની જે જાગૃતિ હોવી જોઈએ, જાગૃતિ આજના સમાજમાં નથી કે શું કરવું જોઈએ. બેઠાડું જીવન ન જોઈએ, તમારા જે વ્યસનો હોય વ્યસનો છોડી દો, અને જેટલું બને એટલું એક્ટિવ રહેવાની કોશિશ કરશો તો કદાચ તમે તમારી જિંદગીને હજી લંબાવી શકશો, તમારા પરિવાર માટે સારું હશે. તો આ વસ્તુને હિસાબે મને પણ થયું કે આપણે આ કેમ્પો ચાલુ જ રાખીએ, જેથી કાંઈ નહીં તો કોઈ એક પણ જીવ બચશે તો એનો સંતોષ અમને ફાઉન્ડેશનના બધા ટ્રસ્ટીઓને થશે. એને હિસાબે આપણે આવી કેમ્પો યોજીશું.